દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નજીકના મિત્ર એવા ડોક્ટર એમ એસ અગ્રવાલ સાથે આજે બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વિતાવેલી ક્ષણોને પણ યાદ કરી હતી. આજે ભારત દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. ભારતના પ્રધાનમંત્રીની ગાદી પર બિરાજમાન નરેન્દ્રભાઈ મોદી એ એક ગુજરાતી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો બનાસકાંઠા જિલ્લા સાથેનો સંબંધ યાદગાર રહ્યો છે. મૂળ વડનગરના વતની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સમય સંઘના કાર્યકર્તાની જવાબદારી નિભાવી રહ્યા હતા તે સમય અવારનવાર બનાસકાંઠા જિલ્લા તેમજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવવાનું થતું અને આજે પણ ધાનેરા તાલુકાના અનેક એવા આગેવાનો છે કે જેઓએ એક સામાન્ય નાગરિક તરીકે પ્રધાનમંત્રી સાથે સમય વિતાવ્યો હોય. આમ તો કોઈ મોટી હસ્તી સાથે ઓળખાણનો કોઈ એકાદ ફોટો મળી આવે તો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકો છવાઈ જતા હોય છે. જ્યારે ધાનેરા શહેરમાં એવા એક વ્યક્તિ પણ રહે છે કે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મિત્રતાના ભાવ સાથે રહ્યા હોય. ડૉક્ટર એમ એસ અગ્રવાલ સરળ સ્વભાવના છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના સાથી મિત્ર એવા તબીબ ડૉક્ટર એમ એસ અગ્રવાલ સાથે ધાનેરા સંવાદદાતાએ મુલાકાત લીધી અને આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વિતાવેલી ક્ષણોને વાગોળી હતી. વર્ષ 1975થી લઈ વર્ષ 1977ના સમય ઇમરજન્સીના સમય વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સતત 2 વર્ષ સુધી સંઘના કાર્યકર્તા તરીકે સેવા આપનાર ડૉક્ટર એમ એસ અગ્રવાલે તે યાદોને તાજી કરી હતી. નમસ્કાર. ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા સૌના લાડીલા પરમ દેશ ભક્ત માનનીય નરેન્દ્રભાઈ મોદી, અમારા જૂના સંસ્મરણોની વાત કરીશ. સૌથી પહેલાં એમનો પરિચય અમને 1975-77ની ઇમરજન્સી આવેલી નિયુક્તિ. અમને ખૂબ કામ કરેલું. અમે લોકો લગભગ સેકન્ડ એમબીબીએસમાં ભણતા હતા અને વડોદરાની સેન્ટ્રલ જેલની પાછળ જ અમારી હોસ્ટેલ હતી. આમ એ વખતે અમારે તેમને મળવાનું થતું હતું અને અમે આપણા જે કાર્યકર્તાઓ જે જેલમાં હતા એમ એમને એમને પેરોલ પર છોડાવવા માટે અને એ લોકોને બાકી સગવડ મળે એમ, કાર્યકર્તાઓને સગાવાલાને પણ સાંત્વના મળે એ માટે અમે લોકો ડૉક્ટર તરીકે કામ કરતા હતા, મદદ કરતા હતા. એ વખતે માનનીય નરેન્દ્રભાઈ એક અંડરગ્રાઉન્ડ વર્કર તરીકે એમ, એ અને સુબ્રમણ્યમ સ્વામી એમ, એ લોકો આખી ટીમ છે ખૂબ કામ કરતી હતી અને ત્યારથી અમે બહુ પ્રભાવિત હતા. તેના પછી લગભગ 80ના દાયકામાં અમે જ્યારે પીજી કરતા હતા ત્યારે પણ અમારી હોસ્ટેલ અને સંઘનું કાર્યાલય એ આશરે 100 ફૂટનું અંતર હતું. મને નરેન્દ્રભાઈ એ વખતે વિભાગ પ્રચારક 3 વર્ષ માટે હતા અને મુકુંદરાવજી દેવભાનકર જિલ્લા પ્રચારક હતા. એમ હું પણ સમજી શકતો એટલા માટે વારંવાર કાર્યાલયમાં જવાનું થતું હતું અને પ્રચારકો પણ અમારે ત્યાં હોસ્ટેલમાં જમવા માટે આવતા હતા એટલે ખૂબ વાર એમને મળવાનું થયું અને બહુ નજીકથી મળવાનું થયું. એક સામાન્ય સંઘના કાર્યકર્તાથી દેશની સેવામાં પોતાનું પરિપૂર્ણ જીવન સમર્પિત કરનાર પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈ આજે વિશ્વભરનું મીડિયા તેમના જીવન ચરિત્રને યાદ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેટલી વાર બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતા તેટલી વાર તેઓ ડૉક્ટર એમ એસ અગ્રવાલને મળ્યા હતા. રાજસ્થાન રાજ્યના કેસુઆ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ સ્ટેજ પર પ્રધાનમંત્રી સાથે માત્ર ડૉક્ટર એમ એસ અગ્રવાલની જગ્યા હતી. એવા નજીકના મિત્ર કહેવાય તો પણ નવાઈ નહીં. આવા ડૉક્ટર એમ એસ અગ્રવાલે નંદગામના કાર્યક્રમને લઈ પ્રધાનમંત્રી સાથે થયેલી મુલાકાતોની યાદોને તાજી કરી હતી. અને બિલકુલ ઝીરોમાંથી ડેવલપ થઈ ગયા. એમણે મોટાભાગનો એમનો કોલેજનો અભ્યાસ પણ ત્યાંથી કર્યો, અંગ્રેજી શીખવાનું પણ એમણે ત્યાંથી કર્યો અને ખૂબ જ અભ્યાસુ, ખૂબ જ સખત મહેનત કરનાર એવા કાર્યકર્તા એમ. એ વખતે તો કદાચ કોઈના મનમાં એમએલએ એમપી બનવાની વાત પણ બહુ દૂર હતી એમ. એ તો બીજેપીમાં હતા જ નહીં એમ, બીજેપીમાં પણ એમને આકસ્મિક જવાન થયું એમ. તો આવા સરસ કાર્યકર્તા જોડેનો અમારો જે ઘર ઊભો છે એમ, એના પછી હું 83માં ધાનેરા જ્યારે આવ્યો એમ, ધાનેરામાં પણ એમનો લગભગ 3 વખત પ્રવાસ થયો એમ. એ વખતે પણ એમને મળવાનું થતું હતું પણ એ જ હૃદયપૂર્વક મળવાનું, ભાવનાત્મક મળવાનું એમ, અને પોતાના કુટુંબના સભ્યો હોય એ રીતે જ બધા જોડે વાત કરવાની એમ. તો આ એક એમનું લાક્ષણિક અદા છે અથવા તો એમની જે જીવન જીવવાની પદ્ધતિ છે કે કોઈ કાર્યકર્તાને ક્યારેય ભૂલતા નથી એમ. તેના પછીનો પ્રસંગ છે મને કાયમ યાદ રહી જાય છે.
હું પથવાડિયા ગૌશાળા સાથે જોડાયેલો અને નંદગાંવમાં અમારે બહુ મોટો કાર્યક્રમ હતો. તેને આમંત્રણ આપવા માટે હું અને બીજા 5 કાર્યકર્તા અમે લોકો ગયા અને અમે એમને મળ્યા એમ. તો તેની જે વાત હતી એટલી બધી ગજબની હતી એમ. મારા સાથી કાર્યકર્તાઓ મારી ઓળખાણ આપવાનો જ્યારે પ્રયત્ન કર્યો કે અમને પરિચય આપીએ તો એમણે કહ્યું ના, એમનો પરિચય હું આપીશ એમ. અને એમણે કહ્યું કે તમે જે સેવાનું કામ કરી રહ્યા છો એની મને ખબર છે અને મને ખૂબ માન છે એના માટે. અને એના પછી અમે એમના પીએ જે છે એમ જોશી સાહેબ કરી છે એમને અમે એમને ઘરે ગયા તો એમણે કહ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ વિશે જે બહાર જે છાપ છે કે એ બહુ કડક છે એમ. અને તમને જે અનુભવ થયો છે કે એ તો બહુ નમ્ર માણસ છે એમ. એટલે અમારો પ્રયત્ન એવો છે કે વધુમાં વધુ લોકોને નરેન્દ્રભાઈને મળે એમ. ઘણી બધી યાદો આજે પણ ડૉક્ટર MS અગ્રવાલને યાદ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વ્યક્તિની ભારોભાર પ્રશંસા કરીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.